સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8 થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવશે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે ધોરણ 4નો ગુજરાતી માટે પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ નાનું જે ટૂંકું ટૂંકું પૂછાય છે અને અગત્યનો રોકડા માર્ક, એ રીતના ઝડપથી તમે પ્રિપેરેશન કરી શકો જ્યારે આપણે નજીક પરીક્ષા આવી રહી છે ત્યારે. તો સૌપ્રથમ આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો. ગુજરાતીના દરેક પાઠમાંથી આપણે વિશેષ ખાલી જગ્યા જે અગત્યની હોય એનો સંગ્રહ, બધા પ્રશ્ન એક બે શબ્દમાં વ્યવસ્થિત, આપણે જે પરીક્ષાલક્ષી આપણે અસાઇનમેન્ટ ટાઈપ લેવા છીએ. તો પ્રશ્ન પહેલો છે ખાલી જગ્યા પૂરો, એમાં પહેલું છે સરનામું લખતી વખતે ખાલી જગ્યા લખવો જરૂરી છે. તો સરનામું લખીએ આપણે તો સરનામાના અંતમાં જે તે સ્થળનો પિનકોડ નંબર લખવો જરૂરી છે. બીજી ખાલી જગ્યા સંબોધન પછીની અલગ લીટીમાં વડીલો માટે વિવેક વચન ખાલી જગ્યા લખી શકાય તો કહેવાય સાદર પ્રણામ, કારણ કે આપણાથી વડીલ છે, મોટા છે એટલે. ત્રીજી ખાલી જગ્યા આભની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે તો આભની હથેળીમાં સૂરજની ભમતી છે ભમરડી. ચોથી ખાલી જગ્યા ગાયના પેટે ખાલી જગ્યાની ધોળી ધાર ભરેલી છે તો ગાયના પેટે દૂધની ધોળી ધાર ભરેલી છે. પાંચમી ખાલી જગ્યા આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી તો આંબાની ટોચે હાથ પહોંચતો નથી, કારણ કે આંબાની ટોચ બહુ ઊંચી હોય. પ્રશ્ન આપણે ખાલી જગ્યા છઠ્ઠી. પાંચમો મૂરખનો સરદાર ખાલી જગ્યા હતો, પાંચમો મૂરખનો સરદાર હતો બિરબલ. સાતમી ખાલી જગ્યા બિરબલે કાદવમાં પડેલા માણસને તેની ખાલી જગ્યા પકડીને ઊભો કર્યો, તો બિરબલે કાદમ પડેલ માણસને તેની ચોટલી પકડીને ઊભો કર્યો. આઠમી ખાલી જગ્યા ફકીર ખાલી જગ્યામાંથી પસાર થતા હતા તો ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. નવમી ખાલી જગ્યા રાજાએ ફકીરને ખાલી જગ્યા આપી છોડી મૂકવાનો હુકમ કર્યો તો રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો. દસમી ખાલી જગ્યા રાજાએ ખાલી જગ્યાની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા તો રાજાએ ફકીરની જે અવલોકન શક્તિ હતી એના ખૂબ વખાણ કર્યા. અગિયારમી ખાલી જગ્યા નરેન્દ્રની માતાનું નામ ખાલી જગ્યા હતું, નરેન્દ્રની માતાનું નામ હતું ભુવનેશ્વરી દેવી. બારમી ખાલી જગ્યા હનુમાન દાદાને ખાલી જગ્યા બહુ ભાવે, હનુમાન દાદાને કેળા બહુ ભાવે. તેરમી ખાલી જગ્યા નરેન્દ્ર તેના બંને મિત્રોને ખાલી જગ્યામાં બેસતા શીખવે છે તો નરેન્દ્ર તેના બંને મિત્રોને પદ્માસનમાં બેસતા, જે આસન છે પદ્માસન એમાં બેસતા શીખડાવે છે. પ્રશ્ન 14 ખાલી જગ્યાની 14 છે. કાંકસા ગામની નજીક એક ખાલી જગ્યા છે તો કાંકસા ગામની નજીક એક વોકળો છે પાણીનું વેણ એવું. પંદરમી ખાલી જગ્યા બંદૂકનો અવાજ પછી સિંહ ખાલી જગ્યા થઈ ગયો, બંદૂકના અવાજ પછી સિંહ શબ્દ એટલે શબ્દ થઈ ગયો. સોળમી ખાલી જગ્યા ખાલી જગ્યામાં હરિ અને અર્જુનના પૂરા કદના પૂતળા છે, જવાબ સૈયાજી બાગમાં. હવે જોઈએ આપણે પ્રશ્ન બીજો, માત્ર એક જ શબ્દમાં જવાબ આપવાનો છે એટલે આપણે આગળથી ખાલી જગ્યાઓ, હવે એક જ શબ્દમાં જવાબ. પહેલું રેશ્માના પિતાનું નામ શું છે તો રેશ્માના પિતાનું નામ છે કિરીટભાઈ. બીજું રેશ્માના ગામનું નામ શું છે તો રેશ્માના ગામનું નામ છે કરમપુર.
પ્રશ્ન એકમાત્રમાં ત્રીજું જોઈએ આપણે. અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? તો સોસાયટીનું નામ છે અંબિકા. ચોથું, મોરના પીછામાં રંગબેરંગી શું જડી છે? તો છે તીલડી. પાંચમું, બકરી અને ડોસીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે? જવાબ, ચાંદાની પાળીમાં. છઠ્ઠું, ઘોડે સવાર ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો? ઘોડે સવાર ઘાસનો ભારો એના માથા ઉપર રાખ્યો હતો. સાતમું, છઠ્ઠો મૂરખનો સરદાર કોણ હતો? છઠ્ઠો મૂરખનો સરદાર હતો અકબર. આઠમું, એક માણસ રેતીના ઢગલામાં શું શોધતો હતો? જવાબ, હીરાની વીટી. નવમું, ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? તો ઊંટની જમણી આંખ ફૂટેલી હતી. દસમું, ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો? તો ગુસ્સે થયેલો વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. અગિયારમું, નરેન્દ્ર કોનો દીકરો હતો? નરેન્દ્ર દત્તબાબુનો દીકરો હતો. બારમું, માં ભુવનેશ્વરી નરેન્દ્રને કોના વિશે વાતો કરી રહી હતી? જવાબ, હનુમાનજી વિશે. તેરમાં, છોડના પાંદડા કોણ ખાઈ ગયું? તો છોડના પાંદડા બકરી ખાઈ ગઈ. ચૌદમું, ખરેખર પંખીની જાત જો દયાળુ છે આ વાક્ય કોણ બોલે છે? બોલે છે વાદળ. પંદરમું, બાળકો કોને નમવાની વાત કરે છે? બાળકો અફસર સાહેબને નમવાની વાત કરે છે. સોળમી, બાળક બચુડા સાથે કઈ રમત રમવા ઈચ્છે છે? જવાબ, સૈનિક સૈનિકની. સત્તરમું, કાંગસા ગામ અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? જવાબ, ધારી તાલુકામાં. પ્રશ્ન અઢાર, હરિ અને અર્જણ કયા ગામના હતા? હરિ અને અર્જણ બે હતા સુખબોર ગામના. હવે જોઈએ આપણે પ્રશ્ન ત્રીજો. નીચેના વિધાન ખરા છે કે ખોટા એ કહેવાનું છે. પહેલું, રેશમાના વર્ગ શિક્ષક અશોકભાઈ માકડ છે, તો આ વિધાન ખોટું છે. બીજું, અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ, આ વિધાન સાચું છે. ત્રીજું, વેકેશનમાં બાળકો ગણવેશ પહેરીને ફરશે, આ વિધાન ખોટું છે. ચોથું, આંબાની ટોચે કૂંપણો હોય છે, આ સાચું વિધાન છે. પાંચમું, સુરજની પાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે, આ વિધાન ખોટું છે. પ્રશ્ન છઠ્ઠું, આબલામાંની ચૂંડળી 9 લાખ તારાથી મઢેલી છે, આ સાચું વિધાન છે. સાતમું, સોનાની વીટી દૂર અંધારા ખૂણામાં પડી ગઈ હતી, આ વિધાન સાચું છે. આઠમું, છઠ્ઠો મૂરખનો સરદાર બિરબલ હતો, આ વિધાન ખોટું છે. નવમું, ફકીરે વેપારીનું ઊંટ જોયું હતું, આ ખોટું વિધાન છે. પછી દસમું, ઊંટ એક આંખે કાણું હતું, આ વિધાન સાચું છે. કાણું એટલે એક આંખે ન જોઈ શકે એમ. અગિયારમું, રાજાએ વેપારીની અવલોકન શક્તિના વખાણ કર્યા, વિધાન ખોટું છે. બારમું, દધીચી નરેન્દ્રના ગુરુ હતા, વિધાન ખોટું છે. તેરમું, સાપ નીકળ્યો તેની નરેન્દ્રને ખબર જ ન હતી, આ વિધાન સાચું છે. ચૌદમું, છોડની ઈચ્છા આકાશને આંબી જવાની હતી, આ વિધાન સાચું છે. પંદરમું, છોડના મૂળ પાણી વિના પણ ખુશ હતા, આ વિધાન ખોટું છે. સોળ નંબર, વાદળી એ ભર ઉનાળે ઝાડને નવડાવ્યું, આ વિધાન સાચું છે. સત્તરમું, બાળક બચુડાને બંદૂક લેવાનું કહે છે, આ વિધાન ખોટું છે. અઢારમું, બાળક પપ્પાનો કોટ લાવશે, આ વિધાન સાચું છે. ઓગણીસમાં, મહારાજા એમના મદદનીશો સાથે માચડા ઉપર ગોઠવાયા હતા, આ વિધાન સાચું છે. વીસ નંબર, કમાટી બાગ અમદાવાદમાં આવેલો છે, આ વિધાન ખોટું છે. હવે પ્રશ્ન ચોથો, નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ લખો. એમાં પેલું છે પરિવાર એટલે કુટુંબ, વિવેક એટલે આદર, ગાવડી એટલે ગાય, આભ એટલે આકાશ.
માંક એટલે અપરાધ, કસૂર એટલે ભૂલ, ગુમાન એટલે અભિમાન, કૃપા એટલે મહેરબાની, લાલચ એટલે લોભ, કિંમતી એટલે મૂલ્યવાન, પ્રણામ એટલે વંદના વંદન, મદદ એટલે સહાય, બળવાન એટલે તાકાતવાન, જંગલ એટલે વન, પ્રતિમા એટલે મૂર્તિ, અવાજ એટલે ધ્વનિ, કૂંપવાડ એટલે પીલો, ઓર એટલે નીરાડું. આ બધા હતા અગત્યના સમાન નથી. હવે આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો. પેલું હોશિયાર તો ઠોઠ, નિરાશા તો આશા, નબળું તો સબળું, અપમાન તો સન્માન, પહોળાઈ તો લંબાઈ, મૂરખ તો સાણો, જવાબદાર તો બેજવાબદાર, સમજ તો નાસમજ, સપૂત તો કપૂત, સ્મરણ તો વિસ્મરણ, આકાશ તો પાતાળ, ધ્યાન તો બેધ્યાન, આઝાદ તો ગુલામ, હિંમતનું ના હિંમત, જીવનનું મરણ. હવે આપણે જોઈએ શબ્દોની સાચી જોડણી જે અહીં લખેલ છે. વર્ગ શિક્ષક આ રીતના લખાય. પિનકોડ આ ડાબી બાજુ છે એ ખોટું છે, આ જમણી બાજુ એ સાચું છે. દરેક વિદ્યાર્થી ચેક કરી લે. આઝાદી આ રીતના આપણે તરસ, વર્ણન, શક્તિ, મૂર્ખાઈ, સ્મિત. હવે પ્રશ્ન સાતમો, નીચેના રૂઢિ પ્રયોગના અર્થ આપી વાક્યનો પ્રયોગ કરો. પેલું ભાન કરાવવું, સાચી સમજ આપવી, આનો વાક્યમાં આપણે પ્રયોગ કરીએ. તો પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું. બીજું મૂરખનો સરદાર હોવું એટલે મહામૂર્ખ હોવું. અજય મૂરખનો સરદાર છે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાન મરે છે. ત્રીજું રવાડે ચડવું એટલે ખોટી સોબત થવી. રવિએ રખડેલ મિત્રના રવાડે ચડી તેમનું ભણવાનું બગાડ્યું. ચોથું વળના વાંદરા ઉતરવા એટલે બહુ જ તોફાની હોવું. અરે ભાઈ તુષારનો સંગ ન થાય, કારણ કે તે વળના વાંદરા ઉતાર્યો છે. પાંચમું આકાશને આંબી જવું એટલે ખૂબ જ વધવું. છોડને મોટા થઈ આકાશને આંબી જવાની ઈચ્છા હતી. છઠ્ઠું મન મૂકીને એટલે ખૂબ જ અથવા તો દિલથી. આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો. આ વાક્યમાં પ્રયોગ કર્યો. સાતમું સાબદા થઈ જવું, સાબદા એટલે ચેતી જવું. પોલીસ વાનને આવતી જોઈ તોફાનીઓ સાબદા થઈ ગયા. આઠમું નિશાન ચૂકી જવું એટલે ધાર્યું નિશાન પાર ન પડવું. પ્રયોગ જોઈએ આપણે વાક્યમાં. કમનસીબે રસિકભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયા. નવમું મોતને ઘાટ ઉતારી દેવો એટલે મારી નાખો. ચોર પકડાતા ગામ લોકોએ એમને મોતને ઘાટ ઉતારી દીધો. આઠમું જે તેમના શબ્દોનો શબ્દકોષ ક્રમમાં ગોઠવણ છે. દૂધ આંખ થાળી આબ અને રંગને ગોઠવણ કરીએ તો આબ આંખ થાળી દૂધ અને રંગ આ રીતના થશે. બીજું સંપર્ક પ્રયત્ન ઈજા ટોળું અને ટૂંક. તો ઈજા ટૂંકું, ટોળું, પ્રયત્ન અને સંપર્ક. ત્રીજું શિકાર સિંહ શિયાળો સૂર્ય અને શાબ્દુ. તો શિકાર શિયાળો શાબ્દુ સિંહ અને સૂર્ય. હવે જોઈએ આપણે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. તો કોઈને બોલવા માટે વપરાતો શબ્દ એટલે સંબોધન. બીજું આદર સાથે એટલે સાદર. ભાષાને લગતી હોય તો ભાષાકીય. ચોથું ઘોડા પર સવારી કરનાર તો એને કહેવાય ઘોડે સવાર. પાંચમું ઘાસ વગેરે એક
કાઠા કરી બાંધેલો જથ્થો એને કહેવાય પારો. છઠ્ઠું, રાજા માટેનું માનવાચક સંબોધન એટલે કે નામદાર. સાતમું, નામ અને રહેઠાણ એટલે કહેવાય નામ ઠામ. આઠમું, સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું એને કહેવાય અપમાન. નવમું, ભારે સમૂહ કે ઝુંડવાળું એને કહેવાય કટાદાર. દસમું, પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો અવાજ એને કહેવાય ઓડકાર. તો આ આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના સત્ર 2ના અગત્યના પ્રશ્નો જે તમારી આવનારી પરીક્ષા માટે અગત્યનું બની જશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. જો તમે નવા વ્યૂઅર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આવો સપોર્ટ તમારો મળતો રહે એવી ઈચ્છા સાથે નમસ્કાર.